સુરતા ડુમસ ગેંગ રેપમાં બે આરોપીને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા ફટકારવામાં આવી છે. અગાઉ પણ બે આરોપીને આજીવન કેદ થઈ હતી. સામૂહિક બળાત્કાર કરી જાતીય વૃત્તિ સંતોષવી રાક્ષસીય કૃત્ય કર્યું હતું. વર્ષ 2011માં સગાઈ બાદ યુવતી મંગેતર સાથે ફરવા ગઈ હતી. પીડિતાને 5 લાખ વળતર ચૂકવવામાં આવશે. 12 વર્ષ અગાઉના યુવતી પર આશ્રયેલા ચકચારિત ડુમસ ગેંગરેપ પ્રકરણમાં આજે સેન્સસ કોર્ટ દ્વારા વધુ બે આરોપીને કનૈયા ભૂમિહાર અને રાજકુમાર ભૂમિહારને જીવે ત્યાં સુધી જેલની સજાનો હુકમ કર્યો છે. અગાઉ બે આરોપીઓ જીતેન્દ્ર અને કમલયનને પણ આજીવન કેદની સજા કરાઈ છે. આ સાથે કેસમાં અત્યાર સુધી 4 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો. 2 આરોપીઓ આ ગુનો આચર્યા બાદ ફરાર થયા હતા અને તેમની સામેનો કેસ બાદમાં ચાલ્યો હતો. કોર્ટે પીડિતા યુવતીને 5 લાખના વળતરનો પણ હુકમ કર્યો છે. સરકાર તરફે એપીપી જીતેન્દ્ર પાડીવાલાએ દલીલો કરી હતી. આ કામના 4 આરોપીઓએ આ કામના ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરે અને તેના પતિને માર મારી અને તેમની પાસેથી સોનાની ચેન અને રોકડ રકમની લૂંટ કરવામાં આવેલી. ત્યારબાદ આ કામના આરોપી કનૈયા ભૂમિયાર અને રાજકુમાર ભૂમિયાર ફરાર થઈ ગયેલા હતા અને તેઓ સને 2018ની સાલમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓનો કેસ શ્રી જશ્રી એ.એચ. ધામાણી સાહેબમાં ચાલી જતા ભોગ બનનાર અને તેમના પતિએ સમર્થનકારી જુબાની આપેલ તેમજ ડૉક્ટરનો પુરાવો પણ સમર્થનકારી હોય જે ધ્યાને લઈ નામદાર કોર્ટે જજ સાહેબે આ કામના આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવેલ તેમજ આરોપીને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલ તેમજ ભોગ બનનાર અને વળતર પેટે પણ 5 લાખ રૂપિયા. રાહુલ મકવાણા, GTV News, સુરત.